સવાલ જવાબ જોઈશું। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ભોજાએ રહેઠાણમાં કુબો બનાવ્યો હતો। પ્રશ્ન, ભોજો કઈ વાતથી દુખી હતો? ભોજો ઠંડીમાં કપડાના અભાવે ઠૂંઠવાતા એના નાગાપુગા બાળકોથી દુખી હતો। પ્રશ્ન, પસાયો તો શા કારણે ભોજાને મારતો? ગામના શખ્સમંદ શખ્સોની યાદીમાં ભોજાનું નામ હોવાથી પસાયો તો ભોજાને મારતો। પ્રશ્ન, ખીજડીયા ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા? ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને ડાંટવા માટે ઉપયોગ કરતા હતા। ભોજો કાળુએ તરબૂચનો વાડો ક્યાં ઊભો કર્યો હતો? ભોજાએ કાળુએ દર વર્ષની જેમ હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક તરબૂચનો વાડો ઊભો કર્યો હતો। પ્રશ્ન, ભોજાનું કુટુંબ ક્યાં પડી રહેતું? ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડી રહેતું। પ્રશ્ન, આ વખતે શિયાળે કેવી ઠંડી પડવા માંડી એમ ભોજો કહે છે? આ વર્ષે શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી એમ ભોજો કહેતો હતો। પ્રશ્ન, ભોજો કેવા વાતાવરણમાં વાડાના છોડને પાણી પાતો? ભોજો પોષ મહિનાના બરફ જેવા ઠંડા પવનમાં સાવ ઉઘાડા શરીરે ઊભા ઊભા વાડાના છોડને પાણી પાતો। પ્રશ્ન, ભોજાએ પહેરેલી ચોરણી કેવી હતી? ભોજાએ પહેરેલી ચોરણી એવી ફાટેલી તૂટેલી હતી કે હવે તેના પર થીગડું પણ શક્ય ન હતું। ભોજો માધવજી કાપડિયાની દુકાનમાં જોઈ શું વિચારતો? ભોજો માધવજી કાપડિયાની દુકાનની અંદર ઘોડાઓ પથરાયેલી કાપડની થપ્પીઓ ચોર નજરે જોઈ વિચારતો કે કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકું લગડું પણ ન ફાડી દે। પ્રશ્ન, ભોજાએ જોખમ વહોરવાનું કેમ માંડી વાળ્યું? ભોજાને થયું કે હવે ઉતરતી અવસ્થાએ ઢોર માર નહીં વેઠાય એટલે જોખમ વહોરવાનું માંડી વાળ્યું। પોસ્ટમાસ્ટરને કેમ ભારે આઘાત લાગ્યો? પોસ્ટમાસ્ટરને ત્યાં પુત્રીઓ ઉપર પુત્રનો જન્મ થયો પણ એ મરેલો જન્મ્યો કે જન્મ્યા પછી પુત્ર મરી ગયો પણ પુત્ર નસીબમાં ન હતો એથી પોસ્ટમાસ્ટરને ભારે આઘાત લાગ્યો। પ્રશ્ન, પોસ્ટમાસ્ટરને મૃત બાળકને કેવા કપડામાં વીંટાળ્યું? પોસ્ટમાસ્ટરે માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને કપડામાં વીંટાળ્યું। ભોજો તરબૂચની વાડી વચ્ચે કોની જેમ ઊભો હતો? ભોજો તરબૂચની વાડી વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો। ભોજાની નજરમાં શું આવ્યું? બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટરાયેલ મોંઘું રેશમી વસ્ત્ર ભોજાની નજરમાં આવ્યું। ભોજાનું જીવન સૂત્ર કયું હતું? એક ગાને બે કટકા કરવાનું ભોજાનું જીવન સૂત્ર હતું। પ્રશ્ન, ભોજાએ જીવન સૂત્ર ક્યારે અમલમાં મૂક્યું? રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ ને શાંતિ છવાઈ ગઈ ત્યારે ભોજાએ એનું જીવન સૂત્ર અમલમાં મૂક્યું। પ્રશ્ન, ભોજો બાળકની કબર કેવી રીતે ખોદી રહ્યો હતો? કપડું જરા પણ ફાટ્યા કે તૂટ્યા વિના પરડાયા વિના સરકાવી લેવાય એવી રીતે ભોજો ભારે સાવચેતીથી બાળકની કબર ખોદી રહ્યો હતો। પ્રશ્ન, ભોજાએ લુગડામાં એટલે કે કપડામાં વીંટળાયેલા બાળકને ખાડામાંથી ઉચક્યું તો કેમ આશ્ચર્ય અનુભવ્યું? ભોજાએ લુગડામાં કપડામાં વીંટરાયેલ બાળકને ખાડામાંથી ઉચક્યું તો બાળક સહેજ પણ સરવવા લાગ્યું આથી આશ્ચર્ય અનુભવ્યું। પ્રશ્ન, ભોજો કેમ ભડકી ઉઠ્યો? મરેલા છોકરાને ડાંટવાના આ ખીજડા ટેકરામાંથી જીવતું બાળક નીકળતા ભોજો ભડકી ઉઠ્યો। ભોજાને જીવતું બાળક જોઈ કયો વિચાર આવ્યો? ભોજાને થયું કે આ બાળકના ઉપરથી કપડું લઈને બાળકને જેમ હતું તેમ ખાડામાં પાછો મૂકી દેવાનો વિચાર આવ્યો। પ્રશ્ન, ભોજાની પત્નીનું નામ શું હતું?
ભોજાની પત્નીનું નામ જીવલી હતું. જીવલી કોની આસમાં જાગતી બેઠી હતી? જીવલી આજે મરનાર ખાપણિયા કપડાની આસમાં જાગતી બેઠી હતી. પ્રશ્ન, જીવલી કેમ ડઘાઈ ગઈ? જીવલીએ જોયું કે ભોજાએ કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. પ્રશ્ન, મધરાતે ભોજો બાળકને લઈને ક્યાં ગયો અને ત્યાં શું થયું? મધરાતે ભોજો બાળકને લઈ પોસ્ટમાસ્ટરને ડેલીએ ગયો, ત્યાં જઈને ડેલીની સાંકળ ખખડાવી. પ્રશ્ન, પોસ્ટમાસ્ટરની પત્નીએ પોતાના બાળકને જીવંત જોતા શું કહ્યું? પોસ્ટમાસ્ટરની પત્નીએ પોતાના બાળકને જીવિત જોતા કહ્યું, હું તો પહેલેથી જ કહેતી હતી કે ડાંટવા જવાની ઉતાવળ ના કરો, ડોક્ટરને તેડાવી પાકી ખાતરી કરો, પણ તમે માન્યા નહીં. પ્રશ્ન, પોતાના જીવિત પુત્રને જોતા પોસ્ટમાસ્ટરને ભોજાને શું કહ્યું? પોતાના જીવિત પુત્રને જોતા પોસ્ટમાસ્ટરે ભોજાને કહ્યું, તને મનમાં આવે એ ઇનામ માગી લે. પોસ્ટમાસ્ટરની પત્નીએ ભોજાને શું કહ્યું? પોસ્ટમાસ્ટરની પત્નીએ ભોજાને કહ્યું, તારો જેટલો આભાર માને એટલો ઓછો છે મારા વીરા, અમારે ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ઘરનું સારું બને તેમ નથી. ભોજાએ ઇનામમાં શું માગ્યું? ભોજાએ ઇનામમાં એની પત્નીને છોકરાઓ માટે કપડાં માગ્યા, એક એક જોડ કપડાં અપાવો તો મોટું ઇનામ ગણાશે એમ ભોજાએ કહ્યું. પ્રશ્ન, પોસ્ટમાસ્ટરે ભોજાની ઇનામની વાત સાંભળીને શું કહ્યું? પોસ્ટમાસ્ટરે ભોજાની ઇનામની વાત સાંભળી કહ્યું, એક શું બબ્બે જોડે લુગડા વેતરાવી લે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.